ભરૂચ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ભીષણ આગ લાગતા 15 દર્દીઓ જીવતા ભળથું. મોડી રાત્રે ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી ભયંકર હતી કે 15 દર્દીઓના મોત થઈ ગયા છે અને હજુ આ ઘટનામાં મૃત્યુઆંક વધવાની સંભાવના છે. પટેલ વેલફેર હોસ્પિટલમાં આગ લાગી એ સમયે ત્યાં 27 દર્દીઓ આઈસીયુમાં દાખલ હતા. એક તરફ કોરોનાના દર્દીઓને ઓક્સિજન અને દવાઓની અછત છે ત્યારે પરિવારજનોને ભારે મહેનતે દાખલ કર્યા હતા. હવે તેમને આગમાં જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. પટેલ વેલફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આઈસીયુ સહિતની હોસ્પિટલના અનેક ભાગોમાં આગ ફેલાઈ હતી. હાલમાં દર્દીઓને બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. અગ્નિશામકો અને એમ્બ્યુલન્સ અને સ્થાનિકો તરત ઘટના સ્થળે પહોંચ્યા હતા. આગના લીધે વીજળી પણ ગુલ થઈ ગઈ હતી, જેથી બચાવ કાર્યમાં તકલીફ થઈ રહી હતી. પ્રાથમિક માહિતી મુજબ 15 થી વધુ દર્દીઓના મોત નિપજ્યા છે. 10 થી વધુ ફાયર બ્રિગેડ વાહન આગ બુઝાવવા પહોંચ્યા હતા. ભરૂચમાં પણ કોવિડ બેડની ભારે અછત છે ત્યારે ત્યારે આ ઘટનાને ચિંતા વધારી છે. દર્દીઓને અનેક સ્થળે ખસેડવા માટે તંત્ર પણ કામ કરી રહ્યું છે. ગુજરાતમાં કોરોનાની હોસ્પિટલમાં અગાઉ પણ આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે. છેલ્લા 1 વર્ષમાં અમદાવાદ, વડોદરા, જામનગર અને રાજકોટ આવી જ રીતે અનેક દર્દીઓ આગમાં હોમાઈ ગયા છે ત્યારે હજુ પણ હોસ્પિટલોમાં સુરક્ષાની કોઈ ખાતરી કરાતી નથી. બ્યુરો ચીફ ઇલામારુ.